આગળ વાત કરીએ બોટાદની જ્યાં રોજિંદ ગામે દારૂ નહીં પીવાના શપથ લેવામાં આવશે. કેમિકલ કાંડ રોજિંદમાં 12ના મોત થયા હતા. આવતીકાલે સમસ્ત ગામ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગ્રામજનો દારૂ નહીં પીવા માટેના શપથ લેશે. તો રોજિંદ ગામે દારૂ નહીં પીવાના શપથ લેવામાં આવશે. જે મૃત્યુ પામ્યા છે લઠાકાંડમાં, જે 12ના મૃત્યુ થયા હતા રોજિંદમાં, તે 12 લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સાથે જે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમાં ગ્રામજનો દ્વારા શપથ લેવામાં આવશે, દારૂ નહીં પીવાને લઈને શપથ લેવામાં આવશે. નોંધનીય છે કે કેમિકલ કાંડમાં રોજિંદમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે આજે 12 લોકોના મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા શપથ લેવામાં આવશે.